તો જયપુરમાં પુત્રની ઘરે આવેલા માતાનો પુત્ર વધુ તેમજ પૌત્રી વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની જતા આ પુત્ર વધુએ હત્યા કરી અને અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો. જેતપુરના અમરનગર રોડ પર આવેલા અમીધારા અપાર્ટમેન્ટમાં રહેતા કનુભાઈ જલુને ઘરે તેમની માતા રતનબેન, જે માણાવદરના રફેશ્વર ગામે રહેતા હોય અને પુત્રના ઘરે આવેલા હતા, ત્યારે સવારે પુત્ર સાથે ચા નાસ્તો કર્યા બાદ પુત્ર કનુભાઈ બહાર ગયા ત્યારે તેની પુત્રવધુ રેખાબેન સાથે સાસુને અગાઉથી ચાલી આવતા મન દુઃખમાં કોઈ બાબતે બોલાચાલી થતાં પુત્રવધુએ સાસુ સાથે હાથાપાઈ કરી અને માથાના ભાગે દસ્તો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ તેની પૌત્રી હેતલ કનુભાઈ જલુએ પણ આ હત્યામાં તેની માતાનો સાથ આપ્યો હતો. રેખાબેન તેમજ હેતલ દ્વારા વૃદ્ધ રતનબેનની લાશને ઢસડીને સીડી મારફતે નીચે ફેંકી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતને અકસ્માતમાં ગણાવી દેવાની યોજના ઘડવામાં આવી, જે સમગ્ર બાબત અપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. મૃતક રતનબેનની લાશને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા, જેમાં ફરજ પરના ડોક્ટરને શંકા જતા તેમણે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પોલીસને જાણ કરી અને બે દિવસ બાદ જ્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ત્યારે વૃદ્ધ રતનબેનની હત્યા થયેલ હોવાનું બહાર આવતા મૃતક રતનબેનની પુત્રી વર્ષાબેન મુકેશભાઈ જાદવ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રેખાબેન કનુભાઈ જલુ તેમજ તેની પુત્રી હેતલબેન કનુભાઈ જલુ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.